હવે આગળ વાત કરીએ તો મહેસાણા નગરપાલિકા દ્વારા પી મોન્સૂન કામગીરી રજૂ કરી. મહેસાણા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને હવામાન આગાહીના આધારે વાવાઝોડા જેવી કુદરતી આફતોને પહોંચી વળવા માટેની પૂર્વ તૈયારી કરવામાં આવી છે. મહેસાણા નગરપાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ પાલિકાના કામને વખોડી નાખી પ્રી મોન્સૂનની કામગીરી બને એટલી ઝડપી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મહેસાણાના મુખ્ય બે અને બીજા બે એમ કુલ ચાર નાળાને વરસાદી પાણી ભરાય ના તે માટે વ્યવસ્થા કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. મહેસાણા વાવાઝોડાને પહોંચી વળવા માટે મહેસાણામાં લાગેલા મોટા તોતિંગ હોલ્ડિંગને ઉતારવા તથા પ્રયોગના પડદા ઉપર કાણા પાડવા માટેની નોટિસ આપવામાં આવી છે, છતાં પણ ઘણી જગ્યાએ તેની સ્થિતિમાં જોવા મળ્યા. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. મહેસાણામાં આ વખતે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીમાં કઈ રીતેની કામગીરી રહેશે? આ વખતે પ્રી મોન્સૂન કામગીરીની અંદર આપણે મેઇન પ્રોબ્લેમ ગોપીનાળાનો અને ભમરિયા નાળાની અંદર પાણી ભરાતું હોય છે એનો હોય છે. એમાં આ વખતે અમે મોટરોની સાર સંભાળ કરાવડાવી દીધેલી છે. શું કહેવાય, મોઢેરા અંડરપાસની અંદરની પણ મોટરને આપણે ચેકિંગ કરાવડાવી દીધેલું છે. આખા મહેસાણાની દરેક જે વરસાદી લાઈનો છે એની અંદર સાફસફાઈનું કામ 50%થી વધારે કામ પૂરું થઈ ગયેલું છે. આપણું જે ગંધાતું નાળું છે રામોસરા સાઈડનું એ પણ એની અંદર પણ જેસીબીથી ઉતારીને સાફ કરાવવાનું કામગીરી અત્યારે હાથ ધરાયેલી છે. બીજું એ કે આપણે જે સાઈબાબા મંદિર બાજુ પણ જે નાળું છે ત્યાંની જે નદી નીકળે છે ત્યાં, અને બીજું કે સોમનાથ ચોક વગર દર વખતે જે પાણીની સમસ્યા ભરાવાની રહેતી હોય છે એ બારામાં શું આ વખતની ખબર? એની પણ આપણે કામગીરી કરાવી, વરસાદી લાઇનની આપણે સાફ સફાઈ કરાવી દઈશું, એટલે એ પાણી ભરાવાનું સમસ્યા જેટલી ઓછી થાય એનો આપણે કોશિશ કરેલી છે. એની અંદર ત્યાં જરૂર પડશે તો આપણે મોટર પણ મૂકીશું, પણ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે પાણી એક બે કલાક ભરાતું હોય છે, પછી પાણી એની રીતે પાછું ઉતરી જતું હોય છે. એટલે એમાં પણ આપણે સાફસફાઈ અત્યારે 50%થી વધારે દરેક વરસાદી લાઇન અને ગટર લાઇનની અંદર આપણે સાફસફાઈના આદેશ આપી દીધેલા છે. રમેન કરીને એક વાવાઝોડુંની આગાહી છે, તો એ બારામાં જે મહેસાણા શહેરમાં જે મોટા હોર્ડિંગ્સને જાહેર જનતા જગ્યા ઉપર લગાવવામાં આવતા હોય છે, તો એ બારામાં શું સગવડ કરવામાં આવી છે? આપણે હોર્ડિંગ્સવાળાને આજે નોટિસ પણ આપી દેવાની છે કે જ્યારે પણ આવું વાવાઝોડું કે એવું આવે તો આ બધા હોર્ડિંગ્સ ઉતારી દેવા, જે પણ ભયજનક હશે એ બધા હોર્ડિંગ્સ ઉતારી દેવાના છે, અને જો ના ઉતારી શકો તો એની અંદર કાણા કે હોલ પાડી દેવા કે હવા રોકાય નહીં એવી રીતે આપણે એની ઉપર એક્શન લેવાનું આજે નોટિસ કાઢી દીધેલી છે. આપાતકાલીન સ્થિતિમાં જ્યારે વરસાદનું વધુ પડતું પડે છે તો પાલિકા દ્વારા કયા કયા સાધનો ઉપલબ્ધ છે જેથી કરીને એ સ્થિતિને પહોંચી વળાય? આપાતકાલીનની અંદર મેઇનલી વાવાઝોડું એવું આવતું હોય છે ત્યારે ઝાડને એ બધા પડી જતા હોય છે, ઇલેક્ટ્રિસિટીના વાયરની અંદર ડેમેજ થતું હોય છે, એટલે જીઈબીવાળાને આપણે અત્યારથી આદેશ આપી દીધેલા છે, એટલે એ લોકો સ્ટેન્ડ બાય જ છે. અને આપણે જેસીબી છે આપણા જે ઝાડ પડી જાય છે એને ફટાફટ કટ કરીને રસ્તા ખોલી દેવાના, અને જેનાથી જાનહાનીનું નુકસાન ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. ફાયર સેફ્ટીની કઈ પ્રકારની સગવડ છે? ફાયર સેફ્ટીનું તો અત્યારે મહેસાણામાં બહુ સારું કામ ચાલી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં અત્યારે ફાયર સેફ્ટીની ટીમ બહુ જ સારી રીતે કામ કરી રહી છે. આપણી જોડે સાધનો પણ ઘણા બધા આધુનિક આવેલા છે, સરકારે આપણે ઘણા બધા સાધનો આપેલા છે, એટલે ફાયર સેફ્ટીનું તો કામ અત્યારે મહેસાણામાં સારું જ છે. મહેસાણા નગરપાલિકા ચોમાસું બેસે ત્યાર પહેલા થોડા સમય પહેલા પ્રી મોન્સૂનના નામે મોટી મોટી વાતો કરી રહ્યું છે, પરંતુ આપ સૌ દેખી રહ્યા છો કે પ્રી મોન્સૂનની કામગીરી સદંતર ફેલ નીવડેલી છે. વરસાદ આવે એટલે અનેક નદી નાળા ભરાઈ જવાની પ્રક્રિયા હોય કે અનેક જગ્યાએ ફેર ફેર ડીચર્સમાં પાણી ભરાઈ જાય છે, છતાં પણ નગરપાલિકા દર વખતે એનું એ કહે છે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી. પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન જ્યાંથી પાણીનું વહેણ હોય ત્યાં આગળ ચોખ્ખું એકદમ સાફ કરવું જોઈએ અને ત્યાં આગળ પાણી નીકળી જાય તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. મહેસાણા નગરપાલિકાએ જે ગોપીનાળાની અંદર સિસ્ટમ નાખેલી છે કે ભાઈ પાણી ભરાય તો ત્યાં આગળ ખેંચી અને બહાર ફેંકવા માટેની, તો એ જ સિસ્ટમ માટે મેં
અગાઉના મહેસાણા નગરપાલિકાની સાધારણ સભામાં રજૂઆત કરતા એક કામ મંજૂર થયેલ છે કે ભાઈ સનસીટીનું જે અંડરપાસ છે, સોમનાથ રોડ ઉપર આવેલ અંડરપાસ તેમજ અમરપરા પાસે આવેલ અંડરપાસ, એ ત્રણેય નાળાની અંદર એવી સિસ્ટમ જે ગોપીનાળામાં કરેલી છે એ સિસ્ટમ કરવામાં આવે કે જેના કારણે ત્યાંના રહીશો કે ત્યાંની સોસાયટીના રહીશો બે બે ત્રણ ત્રણ દિવસથી જે પાણીની અંદર ભરાઈ રહે છે તે ભરાઈ ન રહે એના માટે. પરંતુ આજે એ ઠરાવ મંજૂર થયેલો ઘણો સમય થઈ ગયેલો હોય છતાં પણ એ સિસ્ટમ હાલ ચાલુ કરેલી નથી. મેં નગરપાલિકા કક્ષાએ રજૂઆત કરેલી કે તાત્કાલિક એ જે સિસ્ટમ છે તે આ ત્રણ નાળામાં મંજૂર થયેલી કે તે ત્રણેય નાળામાં તાત્કાલિક કરવામાં આવે કે જેના કારણે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ ના રહે. તેમજ સમગ્ર મહેસાણા શહેરની બાબતમાં પણ આ કહું તો મહેસાણા નગરપાલિકાના હાલના સત્તાધીશો હોય કે હાલના અધિકારીઓ હોય તાત્કાલિક દોરે, હજુ પણ સમય છે 10-15 દિવસનો, તો હજુ પણ જે આગળ જરૂરિયાત લાગતી હોય ત્યાં આગળ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરાવવી જોઈએ કે જેથી મહેસાણાની જનતા વરસાદમાં મુશ્કેલીમાં ન મુકાય. ગઈ વખતે જે જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી, આ વખતે શું ત્યાં પાણી ભરાશે કે એની પણ સમસ્યા હલ કરવામાં આવી છે? મેં હમણાં જ કહ્યું કે પ્રી મોન્સૂનની કામગીરી માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ પરિણામ જ્યારે વરસાદ આવે ત્યારે સાચી પરિસ્થિતિ ખબર પડે. હવે હાલ પણ આ મોટી મોટી જાહેરાતો કરે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરેલ છે, પરંતુ જ્યારે વરસાદ આવશે ત્યારે સાચી પરિસ્થિતિ ખ્યાલ આવી જશે કે ક્યાં પાણી ભરાય છે અને એમની કામગીરી કરવા છતાં પણ કેમ પાણી ભરાય.